नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં શિવાલય રેસિડેન્સી પાસે ખુલ્લા ખેતરમાંથી મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો. વડોદરા શહેરના મકરપુરા તરસાલી વિસ્તારમાં પ્રથમ પેરાડાઇઝ શિવાલય રેસિડેન્સી શ્રી હરિ રેસિડેન્સી સિદ્ધિ ફ્લેટ મનહર પાર્ક જવાના માર્ગ પર ખેતર આવેલું છે. વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી રાત્રે 11 વાગ્યાની આસપાસ પ્રથમ પેરાડાઇઝના ગેટ પાસે મગર આવી જતા આસપાસની અનેક સોસાયટીના રહીશોમાં ગભરાટનો માહોલ ઊભો થયો હતો. જે અંતર્ગત એનજીઓની રેસ્ક્યુ ટીમને જાણ કરાતા તેઓએ રાત્રે પુષ્ટિ કરતા જણાવ્યું કે આ ખેતરમાં એક નહીં 3 મગર હોવાનું જણાવ્યું હતું. ખેતર મોટું હોવાના કારણે પાણીમાં અંદર જવા માટે રેસ્ક્યુ ટીમે ના પાડી હતી, જેથી વન વિભાગને જાણ કરવામાં આવતા તેઓએ રાત્રે દરમિયાન એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારમાં મગર નીકળવાનો સિલસિલો યથાવત જ છે. સોસાયટીના રહીશો મગરના ડરથી લોકો બહાર નીકળતા અચકાય છે, પરંતુ વન વિભાગ દ્વારા અત્યારે એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 19 યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રજ્ઞેશ જેસવાલ. હવે પ્રથમ પેરેડાઇઝ શિવાલય રેસિડેન્સી અને આ પૂરો રેસિડેન્સી એરિયા છે, તરસાલી વિસ્તાર, અને આ પૂરો ભરચક એરિયા છે, વસ્તીવાળો એરિયા છે. જ્યારે કે અહીંયા સ્કૂલના છોકરાઓ ભણે છે, વડીલો અને બધા જવાવાળા નીકળવાવાળા રોડ પર છે, ત્યારે અહીં કાલે 4.5 ફૂટનો મોટો મગર આ પ્રથમ પેરેડાઇઝના ગેટ પાસે દેખાવામાં આવ્યો છે, અને એનો ફોટો ને અમે બધું પાડ્યું છે. અને આજે અમે એક એનજીઓને જાણ કરતા એ વ્યક્તિ આવીને ગયો છે અહીંયા સ્થળ પર, અને એમને કાલે રાત્રે બી કન્ફર્મેશન કર્યો છે કે એક નથી 3 મગરો છે, એક મોટો મગર છે અને 2 બચ્ચા છે. અને અવડે હું એનજીઓ વાળાને બોલાવ્યો, તેવું કીધું કે આ બહુ મોટો એરિયા છે, એટલે અમે અંદર ઉતરી શકતા નથી, એટલે તમારે વન વિભાગમાં જાણ કરવાનું છે. તો આજે હું અવડે લેટર પેડ પર મારા વન વિભાગને હું જાણ કરું છું, તો એ વન વિભાગવાળા સાંજ સુધી પિંજરા મૂકવા આવશે. પણ અમારી એ જ માંગ છે કે જેટલું બને એટલું જલ્દી થાય, કેમ કે અહીં જો લેડીઝો છે, છોકરાઓ, નાના નાના બાળકો રમતા હોય છે, જાનહાનિ ના થાય, કોઈને જાનહાનિ ના થાય, એના માટે અમારે સરકારને ખાલી આટલી અપીલ છે. વન બેન, તમે શું કહેવા માંગો છો? બસ જલ્દી વહેલી તકે મગરને છુટકારો મળે એવી અમારી આશા છે. તમારા નાના નાના છોકરાઓ છે ને, ફરતા છે ને? ના ના, અમારા પણ બીજા સોસાયટીમાં ઘણા બધા છોકરાઓ હોઈ શકે છે ને, બધાને પરેશાની છે એટલે. ઓકે.